मिर्ची अखबार नगर। गुड मॉर्निंग, यू आर लिसनिंग टू मिर्ची। हूँ छू ध्वनित, तुम्हारो बोलतू न्यूज़पेपर। भारत सरकारे 59 चाइनीज मोबाइल एप्लीकेशंस पर प्रतिबंध मुक्यो छे, डाउनलोड नहीं करी शकाय। टिकटॉक, यूसी ब्राउजर, शेयर इट, कैम स्कैनर, जेंडर, हेलो, 59 एप्स पर प्रतिबंध मुकवामा आव्यो। जस्ट अ डे बिफोर द थर्ड राउंड ऑफ टॉक्स बिट्वीन इंडियन एंड चाइनीज मिलिट्री कमांडर्स टू रिजॉल्व द बॉर्डर स्टैंड ऑफ। कारण शू? फॉर एंगेजिंग इन एक्टिविटीज विच आर प्रिजुडिशियल टू इंटीग्रिटी ऑफ इंडिया, डिफेंस ऑफ इंडिया एंड सिक्योरिटी ऑफ द स्टेट एंड पब्लिक ऑर्डर। 30 जून वर्ल्ड सोशल मीडिया डे तरीके उजवाय छे अने त्यारे ज भारत सरकारे आ निर्णय लीधो। भारत में अनलॉक नो बीजो तबक्को शुरू थयो। अनलॉक 2 में हजी पण परिस्थिति खूब गंभीर छे एना इंडिकेशन्स छे। ओपनिंग ऑफ स्कूल्स एंड कॉलेजेस, इंटरनेशनल पेसेंजर फ्लाइट्स, मेट्रो रेल सर्विसेस, सिनेमा हॉल्स, जिम्नेशियम्स, आ बधुं ज अत्यारे बंद छे। सोशियल, पॉलिटिकल अने रिलीजियस गेधरिंग्स पर पण प्रतिबंध मुकवामां आव्यो छे। आवनारा एक महीना माटे कर्फ्यू टाइमिंग्स चेन्ज करवामां आव्या छे। रातनो कर्फ्यू हवे 9-5 जग्याए 10-5 કરવામાં આવ્યો છે। રેસ્ટોરન્ટ્સમાં ડિનરનું શું થશે એ બાબતે હજી સ્પષ્ટતા નથી। મહારાષ્ટ્ર અને તમિલનાડુએ લોકડાઉન 31 જુલાઈ સુધી એક્સટેન્ડ કર્યું છે અને આપણે જાણીએ છીએ કે જ્યાં સુધી મુંબઈ ધમધમતું ના થાય ત્યાં સુધી દેશનું અર્થતંત્ર પાટે કેવી રીતે ચડે। પાકિસ્તાનના કરાચી સ્ટોક એક્સચેન્જમાં આતંકવાદી હુમલો થયો છે, 11 લોકોના મૃત્યુ થયા। કરાચી પોલીસે 4 આતંકવાદીઓને ઠાર કર્યા। ભારતને 4-6 રફાલ ફાઇટર્સ જુલાઈ એન્ડ સુધીમાં મળશે। ગુજરાતમાં એક જ દિવસમાં 24 કલાકમાં કોરોનાના 626 કેસીસ જોવા મળ્યા છે। સતત ત્રીજે દિવસે 600થી વધુ કેસીસ, 19 લોકોના મૃત્યુ થયા છે। સુરતમાં પહેલીવાર 24 કલાકમાં 200થી વધુ કેસીસ નોંધાયા। અમદાવાદમાં મૃત્યુ આંક 41% જેટલો ઘટ્યો છે છેલ્લા 10 દિવસમાં। જમાલપુર એપીએમસી 15 જુલાઈ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનો સીધો અસર અમદાવાદમાં શાકભાજીના ભાવ પર પડશે। અમદાવાદ માઇટ વિટનેસ અ ટેમ્પરરી શોર્ટેજ ઓફ વેજીટેબલ્સ। ગુજરાત હાઈકોર્ટના જ્યુડિશિયલ વિભાગમાં કામ કરતા એક કર્મચારીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, એને કારણે હાઈકોર્ટમાં ખૂબ અર્જન્ટ હોય એવા જ કેસીસની સુનાવણી હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો। સોમવારે એક PIL થઈ છે જેમાં ગુજરાત હાઈકોર્ટને વિનંતી કરવામાં આવી છે ફોર લાઇવ સ્ટ્રીમિંગ ઓફ કોર્ટ પ્રોસિડિંગ્સ ફોર લિટિગન્ટ્સ, ધ મીડિયા એન્ડ પબ્લિક એઝ કોર્ટ હિયરિંગ્સ ટેક પ્લેસ વર્ચ્યુઅલી ડ્યુ ટુ COVID-19 સિચ્યુએશન। એક અન્ય PIL માં ઓનલાઈન ક્લાસીસ 6 વર્ષથી નાના બાળકો માટે બંધ કરવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી છે। PIL સીક્સ બેન ઓન ઓનલાઈન ક્લાસીસ ફોર ચિલ્ડ્રન યંગર દેન 6. GTU ની એક્ઝામ્સ માથે ઉભી છે, 2 જુલાઈએ છે અને એમાં હજી ટેન્શન છે કે એક્ઝામ્સ થશે કે કેમ, કારણ કે પ્રોટેસ્ટ તો થઈ જ રહ્યો છે। GTU ઓફિશિયલ્સે ક્લેરિફાય કર્યું છે દેટ દે હેવ અલાઉડ સ્ટુડન્ટ્સ ટુ ઓપ્ટ આઉટ ઓફ ધી એક્ઝામ। 54,500 જેટલા સ્ટુડન્ટ્સે પેન એન્ડ પેપર વાળી એક્ઝામ ચૂઝ કરી છે। લેટ સી હવે શું થાય છે। એક વિચલિત કરી મૂકે એવો વિડીયો પોરબંદરનો જોવા મળ્યો જેમાં એક રાહુલ ચાવડા નામનો વ્યક્તિ, એણે લાઠી વડે એક નાનકડા ગલુડિયાને મારી નાખ્યું। પોલીસ ફરિયાદ થઈ અને પૂછપરછમાં એણે જણાવ્યું કે એની રાતની ઊંઘ ડિસ્ટર્બ થઈ જતી હતી એટલા માટે એણે આ પગલું ભર્યું। ગોંડલમાં ગઈકાલે 30 મિનિટમાં 4 ઇંચ વરસાદ થયો। નારોલ નજીક જેતલપુરમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની મેઇન લાઇનમાં પંક્ચર કરીને જમીનમાં સુરંગ ખોદીને લગભગ 13.5 લાખનું ક્રૂડ ઓઇલ ચોરી કરનારી ગેંગ ઝડપાઈ છે। દક્ષિણ ભારતમાં 2 નાગરિકો, જયરાજ અને બેનિક્સ, તુતિકોરિન ડિસ્ટ્રિક્ટમાં June 19th રાત્રે એમની જ્યુડિશિયલ કસ્ટડીમાં ડેથ થઈ અને પોલીસે FIR દાખલ કરતી વખતે કેવી રીતે જૂઠાણું ચલાવ્યું એનું પ્રૂફ CCTV ફૂટેજમાં જોવા મળ્યું। કોવિડ પોઝિટિવ પેશન્ટ સાજા થઈ જાય એના 28 દિવસ પછી બ્લડ ડોનેટ કરી શકશે। નેશનલ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલ, જે હેલ્થ મિનિસ્ટ્રીની અંડર આવે છે, એમણે ફ્રેશ ગાઈડલાઇન્સ ઇસ્યુ કરી છે। એક મોટી ડીલ થવાની સંભાવના છે। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એ કિશોર બિયાનીના ફ્યુચર ગ્રુપના રિટેલ બિઝનેસીસ બાય કરી શકે। અને એક બીજું ડેવલપમેન્ટ, હીરો સાયકલ્સ મે અક્વાયર ધી ઓપરેશન્સ ઓફ એટલસ સાયકલ્સ। એટલસ સાયકલ્સ, વન ઓફ ધ કન્ટ્રીઝ ઓલ્ડેસ્ટ સાયકલ બ્રાન્ડ્સ, હમણાં રિસન્ટલી શટડાઉન થયું એમનું છેલ્લું મેન્યુફેક્ચરિંગ યુનિટ, સાઇટિંગ ધ લેક ઓફ ફંડ્સ। યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું ધ્વનિત, યુ ટેક કેર, સ્ટે બ્યુટિફુલ।